ભાવનગર વર્તેશ પાસેને પાંતલીઓ ધરો હોય કે માતેલનો ધરો જ્યાં જ્યાં માં ખોડિયારના બેસણા છે ત્યાં આજે પણ માનવ મહેરામણ ઉભરાય છે આઠમને રવિવારે શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે રાય હોય કે રંગ ઊંચ હોય કે નીચ આ બાળ વૃદ્ધ હર કોઈ હૈયામાં શ્રદ્ધા અને ભક્તિ સાથે માતા ખોડિયારના ચરણમાં પોતાનું મસ્તક નમાવે છે અને સાચા હૃદયપૂર્વકની ભક્તિ અપલ જતી નથી મોમડિયા ચારણનું વાંજામીણું ટાળવા જ જેણે જન્મ લીધો હતો એવા પરોપકારીમાં ભક્તોના દુખડા સાંભળે છે દૂર કરે છે માને આંગણે ખાલી હાથેને ભરેલે હૈયા આવેલા ભક્તનું હૈયું હળવું થાય છે અને એ ખાલી હાથે પાછો ફરતો નથી બહેનો એમના નામના ગરબા ગાય છે લાપસીના આંધણ મુકાય છે ધરાના જળમાં સ્નાન કરનારના પાપ ધોવાય છે અને મંદિરમાં ગવાતી આરતીના પડઘા ભક્તોના હૈયામાંથી ઉઠે છે आरती उतारो मानी आरती उतारो आरती उतारो मानी आरती उतारो जय 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 खुड़ियार पुकारो जय 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 खुड़ियार पुकारो आरती उतारो मानी आरती उतारो आरती उतारो मानी आरती उतारो आरती उतारो माने आरती उतारो जय 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 खुड़ियार पुकारो बण झुक कर तो के मोर के ऊपर मिठाई इन्हें कोई ना मारे माजने तारे इन्हें कोई ना मारे थोड़ी यार मनो ए वो अनसारो आरती उतारो माने आरती उतारो जय 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 थोड़ी यार उतारो નામ લેતા પેલા વિચાર કરજો રાણી એ મારો જીગલી ભાઈ બનજે માં જેણા ભાઈ કરતા વિશેષ ઈ હું જાણું છું એટલી તો આટણ લગન ચૂપ હતી પણ આજે નહીં સ્વર્ણના પોરમાં જે માણસનું મોં જોવાથી કે આંખો એડે જાય એ મોમડિયાનો તમે સંગ કર્યો છે વેલા મોડા આપણા રાજ પર આફત ઉતરશે આપણું ધનો પણ નીકળી જશે પણ કઈ કારણ કારણ કે તમારો જીગરી ભાઈબંધ મોમડિયો વાંજ્યો છે વાંજ્યો રામ રામ સેનાપતિજી કોણ પાનાચંદ રામ રામ આવો બેસ અટાણે આની કોર પેલા અફીણના ડોડવાના નાણા કોની પાસેથી વહુલ કરવાના છે એ પૂછવા આવ્યો છું તમારી પાસેથી કે મહારાજ પાસેથી એટલે મારી દુકાનેથી અફીણના ડોડવા મંગાવ્યા તમે પાડાના ખાણમાં ભેળવા તમે પણ ખાધા મહારાજના પાડાએ
એટલે તો પાડો આજે હારી ગયો. ઈ નાણા મારી પાસેથી લઈ જાતી જા. પણ આ દોડવા વાળી વાતની મહારાજને ખબર પડી તો? તારે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ સેનાપતિજી, મારા મોઢામાંથી વાત નીકળી ગઈ તો હું તારી જીભ ખેંચી કાઢીશ. ઓહો, તમારું આ જ દુઃખ છે. તમે રહ્યા સેનાપતિ, બળ વાપરી જાણો પણ બુદ્ધિ નહીં. કહું છું, મહારાજની ચાકરીમાં રહીને આખો જન્મારો ફીફા જ ખાંડવા છે કે રાજના મહારાજ થવું છે? મહારાજ? હા, મહારાજને સગામાં કોઈ નથી. અને તમે રહ્યા મહારાજના સગા સાળા. જો મહારાજને સંતાન ન થાય તો આ રાજ તમને મળે, ને મહારાજને સંતાન ન થાય એ જોવાનું કામ મારું. તારું? હા, હળદના પુતળા તૈયાર કરાવી, મંત્રાવી, જમીનમાં ઊંડા દાટી દે એટલે પત્યો. પૂતળા બહાર નીકળે નહીં અને મહારાજને સંતાન થાય દે. રાણી રૂપાંજે, મારી માં જણી બહેન, એને વાંજણી રાખો. તો તમે રાજા થઈ રહ્યા. પણ ડોડવા વાળી વાત મહારાજ ને કાને પડી ને તો સેનાપતિ નહીં રહ્યો. વિચાર કરી જોજો. પણ હું રાજા થાઉં એમાં તને શું ફાયદો? વાણિયાનો દીકરો છું, લાભ વગર લોટું નહીં. તાર ચોખાની દુકાનદારી થી કંટાળી ગયો છું. મારે આ રાજના પ્રધાન થવું. તમે રાજા, હું પ્રધાન. બળ તમારું, બુદ્ધિ મારી. તું મને અટકાવ મોમળિયા ચારણ નું? હા, મહારાજ નો હુકમ છે. આજ પછી તારે મહેલ માં પગ મૂકવો નહીં ને મહારાજ ને મુંહ દેખાડવો નહીં. મહારાજ આવો હુકમ કરે જ નહીં. હા મોમળિયા, એ મારો હુકમ છે. મહારાજ, આજ પછી તારે આ રાજમહેલ માં આવવું નહીં અને મને મોં બતાવું નહીં. ભલે બાબલા, જેવો તમારો હકમ. પણ આવા હકમનું કઈ કારણ? કારણ? કારણ કે તું વાંજ્યો છે. તારા પગલા જો મારા મહેલમાં પડે તો મારું ધનોત પનોત નીકળી જાય. બસ કરો બાપુ, બસ કરો. આવા કવેણ કાઢી આપણે ઉજળી ભાઈ બંધને ભોઠકમાં લગાડો. આ વાંજ્યા પણ એ અમારો વાંકનો નથી. ઉપરવાળાએ દીધેલ સજા છે. એ સજા પણ જો તમને ઓછી લાગતી હોય તો ભલે, આજ પછી આ મહેલમાં પગ પણ નહીં મેલો. જ્યાં લગણા વાંજ્યા પણ ટળશે નહીં, ત્યાં લગન તમને મોય નહીં દેખાડો. પણ મોમળિયા, ઈ વાંજ્યા મેળું એમ ટળશે નહીં, ઈ આટું આકરા તપ કરવા પડશે. હું જરૂર કરીશ. અને તોય ભગવાન પ્રસન્ન ન થયા તો કમળ પૂજા પણ કરવી પડશે. જરૂર પડશે તો એ કરીશ. પણ જો આ વાંજ્યા મેળું ટળશે નહીં તો હું જીવતો પાછો નહીં કરું. ઠીક તો ચારણ્યા, હું જાઉં છું. મને રજા દો. તમને કમળ પૂજા કરવા માટે નહીં જવા દઉં. જીવન કરતા તો મોત મીઠું. ના, હું જ અભાગી છું. હું તમને સંતાન દઈ નથી શકી. ચલો, મારી ભૂખ છોડી નાખો. જોઈએ તો સંતાન માટે તમે બીજા લગ્ન કરો. મારી છોકરી ચાકરી કરી, પણ તમને કમળ પૂજા નહીં કરવા દઉં. ચારણ્યણ, મને પુત્ર તો નથી, પણ પતિ ખોવાવું તૈયાર નથી. હું વાંદડી છું. મારે વિધવા નથી થવું. હવે આવડા વિચાર ન કરો ચારણ્ય. ચિંતામણીએ મેળું માર્યું. બિલ્વ મંગળ સંત સુરદાસ થયા. ભાવિના મેળાથી તુલસીદાસને ભગવાન થયા. મેળા વાહેનો મરમ સમજો ચારણ્ય. કદાચ કદાચ અમારે કુદરત નો કાંક સંકેત છે. ઠીક છે ચારણ, હું તમને જાતા નહીં રોકું, પણ તમને એકલા પણ નહીં જવા દઉં. હું તમારા ભેળે આવીશ. ના ચારણ્ય, સુખમાં આટાણ લગી હારે રાખી તું આવે તારે અર્ધ કરશો. અરે ગાડી, આપણે તો ભવે ભવ ન ફેરું. ઘડીક આગા થઈએ પણ અળગા કહીએ ને. તમારી હારે હો તો મારું ચિત્ત તારી ચંતામાં પડવાય અને પૂજા એટલી પાંગળી રહે.
એ પૂજા પરમેશ્વર ને પોગે ને પણ ચારણ થયું આપણા નસીબ માં સંતાન નથી એ હાટુ નું વિધાતા હવે લડવા જઈ રહ્યો છે એક વીર નારી સાચી મને બતાયા મને પણ વિદાય ન માંગુ વાડી નાખો પણ મને એકલી છોડીને ન જાઓ संतान मरवा जई रह्यो छुं मने श्रद्धा छे ऊपर वालों जरूर संतान देशे जीव नहीं लेशे अने वे तमारा आंसू मारा पग में बेड़ी बनी मने रोके ये पहला मने अहींथी जावा दो तमने मारा समझे ठीक छे तारण तने सुखी थी जाओ देवा आम खरा तब तमे त्या करशो एवं तू आई करीश भगवान ना वरदान हारे पाछा पड़शो राम राम ममड़िया जी आ कमर पूजा नी सामग्री बापू ए मारी आरे मोकली बेटा रस तो थाय छे पण हूँ थाय मोत हारू पण वांझिया मेणू भूंडू અને મારી તો પ્રભુ પાસે પ્રાર્થના છે કે તમે પાછા જ ન ફરો ખાલી હાથે લ્યો ત્યારે રામ રામ કમળ પૂજા કરશે પોતાનો જીવ દેશે કઈ તો એમ થતો હતો કે કાં એને મારી નાખું અરે હોય બેન કણું આંખમાં પડ્યું હોય એટલે આંખ થોડી જ પડે પથરા નીચે હાથ હોય ત્યારે કળથી કામ લેવું જોઈએ બળથી નહીં તમે તેમ તો તું મારી બેન તારા દુઃખ હું ન સમજુ એટલે તમે મહારાજના પાદાના ભાનમાં ફીણ ભેળવા નિહારી ગયો મેં તે કીધું તો એમ ને મહારાજના કાનમાં મોમડિયા હાટું જે દેડી ને મોમડિયો ગયો હવે તને કાયમ ની નિરા મને આશીષ થયો હું મારું છું જા સુખેથી માં ચાલ ઉભી રહો ઉભી મને મારતી કા અટકાવો ના ના તો જરા જોઉં છું તોડું બરાબર છે કે નહીં આ તો હવે એમ નથી પતાવ જલ્દી પતાવ તો હું અધૂરા વર્તે મારું એમ જ નહીં મારી તો એક જ અબળકા છે એની વાંગડામાં બેઠી બેઠી અનાજ વીણતી હું ને આપણા દીકરાની બહુ માથે બેડું મેલી ને રૂમ ઝૂમ કરતી આંગણામાં આવે અને એક તમે છો મારી આટલી અમથી અબળકા એ પૂરી નથી કરતા ક્યાંથી પૂરી કરું આપણે દીકરો જ નથી દીકરો તો આખું મલક વહુ લાવે આ વગર દીકરે વહુ લાવો તો આચા ગણું આ જો તમે ભામડી ના પેટતા હો ને તો ગોરી ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં તારો જન્મ અને આવા હલકા વરણ જેવા વેણ કાઢું તો ભલે ભગવાને ભલે આપણને દીકરો ન દીધો પણ આ ઘરમાં હું વગર દીકરે બહુ લાવીશ ચોક્કસ લાવીશ જરૂર લાવીશ Woo!
મેમાન બીજી ભાંગ દઉં ના ભાઈ ના ભાંગ ખાવું થઈ ગઈ ભાઈ હવે ભાંગ ના જોઈએ મારે તો મારા દીકરા માટે હોવું જોઈએ હું વાત કરું ભાઈ કેટલે ઘેર ફેરો કોણ જાણે કેમ પણ કઈ મે રહેતો નથી કામ દીકરો લુલો લુલો છે વાત કરો માં મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે એટલે અત્યારે તો મારો દીકરો આ ભાગો એની આરે કન્યાના ફેરા ફેરવું છું તો આ મારા દીકરા આરે તમારી દીકરી દેશો અરે દેશો શું દીદી અત્યારથી તમે મારા વેવાય કરો તંકુના ઘડિયા લગ્ન લેવડાવીએ જરા તમારી દીકરીને મારી બોલાવો ને જરા ફોટો જોયેલો ને મીઠા મોઢા કરીએ મારે શું કામ બોલાવું તો મારી પાસે છે આ ઓશિકા નીચે જો જુઓ હે આ જેવો તમારો દીકરો એવી મારી દીકરી આ તમારો ચોપડો ને મારી ચોપડી તમારું ભાગવત અને મારી ગીતા ભાગવત અને ગીતા એવી મજાની જોડી જામ છે ભાગવત અને ગીતા પાના શું ખબર છે ખબર બહુ સારા છે મમડીઓ ગયો હવે જીવતો પાછો નહીં ફરે અને પેલા અડદના પુત્ર મંત્રાવી અને ભોમાં ભંડારી દીધા છે એ તો સમજ્યા પાના આવનારને આપણે રોકે હવે જે પહેલેથી અહીં છે એને મોકલવાનો વિચાર કરવો પડશે કોની વાત કરો મહારાજ એફલવાળા ઈ જ્યાં લગ્ન છે ત્યાં લગ્ન નથી તો પ્રધાન થવાનું કે નથી હું રાજા હા ઈ હાચું મોત જો સામી ચડીને મહારાજ ની પાસે નહીં આવે તો મહારાજ ને એની પાસે મોકલવા પડશે સેનાપતિ એ રીતે કે આપણું કામ થાય પણ આપણું નામ ના આવે ભગવાન આજે 8-8 દી થયા નિંદર અંજળ હંધવે છોડીને તારી પૂજા કરું છું મારું વાંઝા મીણું ટાળવા પણ હજી તું પ્રસન્ન ન થયો હજી તમે ધરવ ન થયો તું લોભ્યો છે કે પછી કઠોર જે હોતે બાપલા પણ હામે હું એ એટલો જિદ્દી છું હોય તારી હામે જિદ્દે ચડીશ આજે તારું આ પવિત્ર મંદિર હું ગજારું કરીશ મારું માથું વધારીને એનું તને હું નૈવે ચડાવીશ તમે કોણ હું મોમડીઓ પણ તું કોણ છે ઓલા બે કોણ હતા અને તારી વાય હું કામ પડ્યા હતા રોકી ગામ બહારના કુવા ઉપર પાણી ભરવા ગઈ ત્યાં મારું અરૂપ મારું જ દુશ્મન બન્યું જરાને જમીન હાચવવા સહેલ પણ અરૂપ અને જોનાય હાચવવા આકરા રાજ્યના માણસો મને એકલી અને રૂપાળે ભાડી મારી વાહે પડ્યા ત્યાં તમે મને બચાવી નહીં તો રોમા બેન હાલ હું તને ઘરે મેલી જાઉં ના ના મને હરશો નહીં નહીં તો અભડાશો હું હલકું વરણ છું પણ તમે અટાણે અહીં ભગવાન શંકર ને રીઝવવા આવ્યો હતો મારું વાંઝા મેનું ટાળવા હિયો ત્યારે તમે મને ઉગારી બીજું તો હું શું આપી શકું પણ હાથ જોડી ભગવાન ને પ્રાર્થના કરીશ કે તમારી ઈચ્છા જરૂર પૂરી કરે જરૂર પૂરી કરે લ્યો ત્યારે રામ રામ કાશી વિશ્વનાથે કાળ ઝાડ કહાર ઊંઢ માળ વાળા હાથે ત્રિશુળાળા ઈશ ઝળે નેત્ર મે જ્વાળા હળા હળ જેર વાળા ભળા ભળા ચંદ્ર ભાલ ભૂતાળા ભૂતેશ ઝટા ઝૂટ ધારી રૂંઢ માળ વાળા જોયા ચંબુ હડેડે ખડેડે ત્રાડે નંદીઓ હમેશ હાક હુંક સિંહ ના હાકોટા થાય હમેશ ગંભીર ચિકાર ના દે ગાજતા ગણેશ ભવકતા ભૂત પ્રેતા ડાકણી સાકણી ભેળા વીર ભદ્રકાળ ઝાળવી કરાળ
धज के शीश पे धारा गंग वाला चूटे काला प्रणाला झनाला बोला अनुपा अनुप डहक डहक डमरु नाद वारा सारा सिंगी नाद हो कार वागता तारा धने नाट शंख वारा धक्कावे ध्रजती धारा कहावे शिवरा दूत भैरवा करूप कहावे शिवरा दूत भैरवा करूप कहावे शिवरा दूत भैरवा करूप कहावे शिवरा दूत महादेव જય ભોલાનાથ. હા હા ચારણ, મારા સ્થાનને ગુજારો ન કરીશ. કોણ બોલ્યો? ભગવાન. મુમડિયા, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માંગ, શું જોઈએ છે તારે? તારી મનોવાંછના હું અવશ્ય પૂરી કરીશ. ભગવાન, આપ તો અંતર્યામી છો. ચારણ, તારા નસીબમાં સંતાન નથી, એ સિવાય બીજો કઈ માર્ગ? મારે બીજું કઈ ન જોઈએ ભગવાન. કાં તમારી શેર માટેની ખોટ પૂરી કરો, કાં મને મત આપો. ચારણ, તારે મારી સાથે આવવું પડશે નાગલોકમાં, નાગરાજ સમક્ષ. એ પોતાના 8 સંતાનોમાંથી 1 સંતાન તને આપવા તત્પર થશે, તો જ તને સંતાન પ્રાપ્ત થશે. નાગરાણી, આપણા બાળકો મોટા થઈ ગયા છે, એના લગ્ન વિશે હવે આપણે વિચારવું પડશે. હા પ્રભુ. કોણ બોલે? પધારો પ્રભુ. એક વિજ્ઞપ્તિ સાથે આવ્યો છે નાગરાજ. મારા વર્તને સંતાન નથી, તમારા 8 સંતાનોમાંથી એકને આપશો? ના, આવી વાત ના કરું. કોઈમાં પોતાના સંતાન બાળકોની આપવા તૈયાર ન થાય. નાગરાજ, પ્રભુ એમને સમજાવો. રહેવા દે ભગવાન, આમ જેવા વાંઝિયાના નસીબે વાંઝણા અને આ કરત તપે વાંઝણા, અમારા નસીબમાં છે કે અમે બેઠી છે, પણ અમારા જેવા કાળા માથાના માનવીને હાથ આપ જેવા નોંધારાના આધાર આમ પારકાનો આધાર માંગો તો પછી અમારો આધાર કોણ? ઉલટાનો અમારે હાટું થઈને આપે આટલું કષ્ટ ઉઠાય, મારું અંતર ભરાઈ આવ્યું છે, ખોળો ખાલી રહેતો હશે. ઉભારો ચાલે, હું આવા તૈયાર છું. બેટા, દીકરી, માં તે તો સંતાન સુખ માન્યું છે, જાણ્યું છે, પણ એ સ્ત્રીનો તો વિચાર કરે જેને માતૃત્વ કદી પ્રાપ્ત થયું જ નથી. એનું આંગણું સોનું, ઘર સોનું, ખોળો સોનું, અગિયાર સોનું, જે સ્ત્રીના કાન પર માં જેવો શબ્દ પડ્યો જ નથી, એના પ્રત્યે તને અનુકંપા નથી જાગતી? સાચી વાત છે બેટા, સંતાન દેતા સ્વાર્થ આડો આવતો હતો. માં નું હૃદય છે ને દીકરી, જે જે બેટા સુખે થઈ જજે. હવે તો રાજી થયા ને ચારણ. ભગવાન, આવી દેવકન્યાઓ મારે આંગણે ક્યાં? પરંતુ નાગરાજ, દેવકન્યા હું હોય કહેવાય દીકરી, સારખી થા, પણ કાલ હવારે પોતપોતાની સાસરે હાલી જશે. દીકરીએ દીવા ન થાય ભગવાન, દીકરી દીવા ન થાય. ચિંતા ના કરો ચારણ, બહેનો વગરનો આ મહેલ મને સુનો સુનો લાગશે, એટલે હું એ સાથે આવીશ. સમય આવે અમે તમારે ત્યાં પધારીશું, તૈયારી રાખજો. શું મુમડિયો પાછો આવી ગયો વરદાન લઈને? એનું વાંઝા મેળું ટરશે તો એ પાછો મહારાજના પડકામાં ભરાશે. ફકર ન કર બહેન, ભગવાન તે એમ રેઠા નથી પડ્યા કે 8 જ દીમાં પ્રસન્ન થાય ને દર્શન દે. પણ ધારકા થયા હોય તો? તો તો હું એના આખા ઘરને મસળી નાખીશ. આ પારણા શું આમ કાયમ સુના જ રહેશે? આ શું ચાલે તમારી આંખમાં? આવું આ ખાલી પારણા હવે કાજા કોને છે ચારણ? રામ રામ મમડિયાજી. રામ રામ પરાજય છે બધાનો. આ ઘોડિયા હજી ખાલી કા? બહારથી ઘોડિયા લઈ આવ્યા તો ભેગા છોકરા લઈ આવ્યા ને, ખાલી ઘોડિયા ભૂંડા લાગે છે. હવે આકરા વેણ કાઢવા તમને શું કહું? મુમડિયાજી, હું નથી કહેતો, આ તો ગામમાં વાતો થાય. ગામની વાતો સામે દાજા માથે દામ દેવા આવ્યા છું શું? ઘોડિયા વસાવવાથી છોકરા ન થાય, આંગળા ચાટવાથી પેટ ન ભરાય, પણ એમાં તમે શું કરો?
તમારે તો ભગવાનના ભરોસે જ રહેવાનો. તો શું છે, મારે ભરોસો ન રાખવો છે? રાખવો જરૂર રાખવો, ભરોસો જરૂર રાખવો, પણ મને લાગે છે તમને વચન આપ્યું ને ત્યારે ભોળાના ભાંગના નશામાં, નહીતર 12 મહિના થયા ને છોકરા ન થાય, અને ડી પેડા વગર છોકરા થાય ને તો ગામની શિયાળીઓ ભૂખે મરે ચારણ. બસ કરો માનાજન શેઠ, હું નથી કેતો, આ તો ગામમાં વાતો થાય છે અને ગામને મોઢે થોડું ગણ્યું બંધાય. છોકરાના ઠેકાણા નથી ને ઘરમાં ગોળિયા, ઘરમાં ગોળિયા, દોરિયું ખેંચો, છોકરાના ઠેકાણા નથી ને ઘરમાં ગોળિયા. બસ કરો શેઠ, બસ કરો. ચારણ, ગામના લોકો તો વાતો કરે, તમે શી ને જીવવાળો છો? ભગવાન ને માથે ભરોસો નથી, એના વેણમાં વિશ્વાસ નથી. અરે ગાડી ઉપર વાળાના રાજમાં અસુરું થતું હશે, આવી ગયા. તમને તમારા વેણ સાંભળ્યા ખરા? પધારો દેવી, પધારો. વદનામ જણોમાં ચંદ બંબા તેજ તંબા તો કરી ઓ તે યથા કમ વિરહ કમ બદે જડા પંબા મણી જગમાજ પર તો દીઠ જાહે રાસ આવણ રમણ રમણ રાસ આવણ રમણ રદવ રાસ આવણ રમણી સેનાપતિ આઠ, મહારાજ ભાઈ બંને નાતે હરખ કરવા મોમડિયાને ત્યાં જશે. મોમડિયોને મીઠું મોઠું કરાવશે. જો એ મીઠાઈમાં ઝેર ભેળવી દેવામાં આવે તો મહારાજ ત્યાં જ રામસર. નામ મોમડિયાનું આવશે, આપણા હારું હારો મોકો છે. એક કાંકરે બે પક્ષી મારવાનો. શું કીધું? મોમડિયાને ત્યાં એકી હારે આઠ? રૂપાંતે સાંભળ, વધાઈ મહારાજ, તમારા ભાઈ બહેન નું વાંજ્યા મેળું ટળ્યું. હા રાણી, ભગવાન ભોળાનાથ ના વરદાનથી. ભગવાન ના વરદાનથી કે મેલી વિદ્યા ના પ્રતાપથી? મેલી વિદ્યા. ભગવાન કઈ એમ રેડા નથી પડ્યા કે આઠ દીમાં પ્રસન્ન થાય ને આઠ આઠ સંતાન દે? મને તો લાગે છે કે મોમડિયા નક્કી કંઈક મેલી વિદ્યા સાથી છે. એકી હારે અને તું છો બાણા બંધ રાખીને બેઠી છો આ ઘરના મારે સોનાનો સૂરજ ઉગ્યો રે.
झुके जा तारो जय जयकार हे माता रो जय जयकार हे माता रो जय जयकार मोमड़िया महाराज जुग करता के मोर के ऊपर मिठाई नली के माजे ने तारे इन कोई ना मारे माजे ने तारे इन कोई ना मारे थोड़ी यार मनो ए वो अणसारो मैं तारी पासे थी आवी आशा नोती राखी मोमड़िया वांझिया मेणू टाड़वा ते मेली विद्या नी साधना करी महाराज तारे त्या संतान थाय ई हारू मारी रयतना केटला निर्दोष बाळको ने धगधगता अंगारना नाम दीदा छे केटला निर्दोष जीव ने काळ भेरोना खप्परमां ओम्या छे कोना कोना मर्दा माथे बेसीने मेली विद्या नी साधना करी छे विद्या मेली नथी होती महाराज माणसना मन मेला होय छे अने आ जरूर कोक मेला मनना मानवीए तमारा कानमां जे रेडू लागे छे अने एटले ज अटाणे तमे आवा कवेण काढी रह्या छो बाकी मैं मेली विद्या नी साधना करी छे એનો કોઈ સાક્ષી છે તમારી પાસે તમને વરદાન મળ્યું છે એનો કોઈ સાક્ષી છે મારો સાક્ષી ઉપરવાળો અને એ ઉપરવાળો સાક્ષી આપવા આવે ત્યાં સુધી આ તારી મેલી વિદ્યાના સંતાનોનો ભાર મારા રાજની ધરતીમાંથી નહીં જોવે કાલ સવારના સૂરજ ઉગતા પહેલા તારા આઠે સંતાનોને પેટીમાં પૂરી અને નદીમાં નાખી દેવામાં આવશે હું મહારાજ આ મારો હુકમ છે હાલો હાલો Oh, my God.
भागी भागी ने क्या लगन अपने आ राज में बाहर निकलिए ये पड़ा तो राज ना घोड़ाओ अपने आंबी इतनी तलवार अपने रहती ना पर आठ संतान ने पेटी में कोई पारी बना से इमारत में नहीं जो नहीं गिरवा और काज पार्टी पर से पार्टी पर से हिम्मत रखो चरण हिम्मत जा झिला आज छाती ना धावड़ सुकाने ने थी आखोड़ा खुदाया ने थी रुपया रुपया आंगन में आज नानी नानी पगड़े लती पड़ी ये पहला तो महाराज एमने रेसी नाक से ऊपर वाला ये छोका दीदा छू ले लेदा छू धीरे जरा कोचारण बे हाथ ना मानवी नो आटलो बधो भगवान रा हजार हाथ वाला ऊपर भरोस रा एने संतान दीदा छे अने ई जमी रक्षा कर छे ने आमा थी एक एने बार बा को थासे ये महाराज मारी को सुनी करसे तो भगवान एने सदाए पहुंचो राखसे एने बा सुनी राखसे સાંભળો છો ના ઊંઘી તો નથી ગયા ને ગસ ગસાટ ઊંઘમાં છો એ કહું છું આપણા દીકરાની વહુ ક્યાં છે પોતાના ઓરડામાં છે કા નથી બનતા પગલાની છે બીજાને ત્યાં દીકરાનો જન્મ થાય મોટો થાય એના લગ્ન થાય પછી દીકરાની વહુ આવે ને આપણે ત્યાં વહુ તો આવી ગઈ છે દીકરાનો જન્મ હવે તક આ કે ભલે થાય શું કીધું દીકરાનો જન્મ આપણે ત્યાં એ આપણે ત્યાં ઓ ઓ ઓ ઓ ઓ એ પતિ ક્યારે હજી વાત ચલી ગયા શરમાતા નથી આજે તો આપણા ગામમાં બે કૌતુક થયા મોમડિયા ને ત્યાં દીકરીએ પારણામાં ઓવાણા લીધા અને તું માં બનવાની અને હું ભગવાન શંકર ના મંદિરે મહારાજ ને સમજાવીશ ને મોમડિયા ના સંતાનો ને બચાવીશ એના બદલામાં તું મને શું દઈશ પણ સમજવાને દેવા મારી પાસે છે શું છે ને તારું મારું જો ના ના મોમડિયાના સંતાનોને બચાવવા હાટું તું આટલું નહીં કરે તો ભલે અટાણે નહીં કાલે તમે તમારો વેણ રાખો પછી કેમ તને મારે માથે ભરોસો નથી ભરોસો છે તઈ તો તમારી પાસે આવી છું તો ભલે કાલે પણ ત્યાં લગ્ન તારે અહીં જ રહેવું પડશે તખત સિંહ આને મારા પેલા ઓરડામાં કેદ કરો ને જ્યાં લગ્ન હું ન કહું ત્યાં લગ્ન બારે નહીં નીકળવા દેતા લઈ જવાને મોમડિયાના આઠે સંતાનોને પેટીમાં પૂરી અને પાણીમાં બુડાડ્યા હતા ઈ હાચું કે આ હાચું આ તો મોમડિયાની મેલી વિદ્યાનો પ્રતાપ છે મહારાજ એક દિવસ મેલી વિદ્યાને જોરે મોમડિયો રાજ કરતો છે અને તમે તો નામના જ રાજા હશો પણ આચન
આ બધું હું છે મમડિયા, આ બધી ભગવાનની લીલા છે મહારાજ. મારવા વાળાના હાથ બે છે, જ્યારે જીવાડવા વાળો હજાર હાથનો તણી છે. એમ એમને ના માશો મહારાજ, એમને ના માશો. એ તો ભગવાન શંકરના દીધેલા સંતાન, એમને તો કઈ નહીં થાય. પણ તમારા ઉપર ભગવાનનો કોપ ઉતરશે. આ વાતની તને ક્યાંથી ખબર? તેડી હું ત્યાં જ હતી. ને મહારાજ, મેલી વિદ્યાની શક્તિ ખાલી જમીન ઉપર પાણી ઉપર ન હોય. મમડિયા જો મેલી વિદ્યા સાધી હોત તો એ આ ડૂબતી બહેનોને બચાવી ન શકત. એમને તો ભગવાને જ બચાવ્યા છે. મહારાજ, મનમાંથી વહેમ કાઢી નાખો. મહારાજ, હું તમારો ભાઈબંધ, તમારી પાસે ખોટું નહીં બોલું. મારા એક ને એક દીકરાનો સોગંદ ખાઈને કહું છું, મેં મેલી વિદ્યાની સાધના નથી કરી. ભાઈબંધને માથે ભરોસો રાખો મહારાજ. તો પછી આ વાત તે કાલે રાતના જ કેમ મને ન કરી? હું કાલે રાતે જ તમારી પાસે આવવાની હતી, પણ મને કોઈ મહેલમાં આવવા ન દીધી એટલે હું સેનાપતિ પાસે ગઈ. પણ ત્યાં એમણે મારા રૂપ અને જોનાઈની માગણી કરી. સેનાપતિ, આ વાત સાચી છે? એ તો એના મનનો વહેમ છે મહારાજ. બાકી હું તો એના પારખા લેતો હતો કે મોમડિયાના સંતાનો હાટુના એના હેતપ્રીત સાચા કે ખોટા. બાકી બેન, મારે જો તારું રૂપ રગદોળવું જ હોત તો કાલે રાતે જ મને કોણ રોકી શકવાનું હતું? એમ તો કાલે રાતે તમે મને કેદ શું કામ કરી હતી? મેં તને કેદ કરી હોત તો અટાણે તું અહીં આવી શકત ખરી? દૈયતની બેન દીકરી ઉપર નજર માંડનારની આંખો ફોડવાની તાકાત છે આ બાવળામાં. પણ આ જ બાવળામાં કોઈની રૂપાળી કાયા માટે હાથ ફેરવવાનું બળ નથી હો. છતાંય મહારાજ, જો તમને ભરોસો ન હોય તો ઉપાડો તમારી તલવાર. તમારી તલવાર ને મારું માથું લ્યો વાટી નાખો. બાકી આટલો મોટો કલંક નો બોજ મારું માથું નહીં જીરવી શકે, નહીં જીરવી શકે. ઈ વાત જવા દો સેનાપતિ. મહારાજ, આજ તો રૂડો અવસર છે તમારા મનની શંકા ટળે અને આજ મારા સંતાનો મને જીવતા હેમખેમ પાછા મળ્યા. આવા રૂડા અવસરની ઘડીઓ જીવતરમાં ઘડી ઘડી આવતી નથી. રોદણા રૂવાના ન હોય આવા રૂડા અવસરે તો આજે ઉજવણા હોય ઉજવણા. મહારાજ તારી સાસુ બહુ જીવી હો. અંદર થી છોકરાનો રડવાનો અવાજ કા ન આવે? સસરાજી, પેલા છોકરું થાય પછી રડવાનો અવાજ આવે. તેની તને ક્યાંથી ખબર? તારી સાસુએ વાછરડાને કલમ દીધો કે શું? આ તો વાછરડું ખોટા વખતે વાંભરે છે. વાવ, મારે તને એક વાત કહેવી છે. પેટ છૂટી બોલો. અમારે દીકરો નથી, અમે વાંઝિયા છીએ. શું કહ્યું? વાંઝિયા છો? પણ તમે તો મને કહ્યું હતું કે તમારો દીકરો કાશીએ ભણવા ગયો છે. 8 મહિના કેળે એ પાછો ફરશે. એની પોથી હારે 3 ફેરા ફેરવી તમે મને અહીં લાવ્યા અને હવે કહો છો કે દીકરો નથી? દીકરો નથી એમ કહેતો તો તો કોઈ પોતાને દીકરી રહેવા તૈયાર નતું થતું એટલે મેં એમ કીધું. ઓ સસરાજી, મારે તમને એક પેટ છૂટી વાત કરવી છે. હે? પેટ છૂટી વાત? તારે શું? હું બ્રાહ્મણની દીકરી નહીં, હલકું વરણ છું. હું વાત કરે સાચું કહું છું, હું હલકું બરણ છું. એ જાણી સૌ કોઈ મને હેરાન કરતા હતા, મને અડતા અભડાતા હતા. એ જ લોકો મારું રૂપ અને જોવનાઈ જોઈ મારી ભાઈ પોતાની જેમ ફરતા હતા. તેથી કંટાળી હું મરવાનો વિચાર કરતી હતી ત્યાં તમે આવ્યા. તમે મને પૂછ્યું અને મેં કહ્યું હું બ્રાહ્મણની દીકરી છું. તમે માની ગયા અને પોથી હારે 3 ફેરા ફેરવી અહીં લઈ આવ્યા. વધાઈ ગોર, વધાઈ. તમારે ત્યાં દીકરાનો જન્મ આજે તો છે ને, ત્રણેય ના પેટ છૂટા થયા. મારું, તારું અને તારી સાસુનું. મેં તને નહોતું કીધું કે 8-1 મહિના કેળે તારો વર આવશે? તો જો આવી ગયો ને. 20 વર્ષ તો વાતી નહીં, તાજે તાજો નવો નકો કોરો તાકો. 8-1 વર્ષ તો થાય એટલે તારા આરે ચોથો પેરો ફેરવી દઈશું. તેથી મોમડિયાને ત્યાં જ મહારાજે ઝેરવાળો મીઠાઈનો કટકો પોતાના મોઢામાં નાખ્યો હોત તો આજે આ સામંત સિંહાસને હોત અને આ પાનાચંદ પ્રધાન હોત.
પણ પાયણામાં પડેલી છોડીએ મહારાજના દક્ષણા લીધા ને પછી ભારે ખમ લોખંડની પેટી છોકરાઓ સોતી પાણીમાં નાખી તો એ હળવી ફૂલ ઘોડી બનીને પાણીની માથે તરવા લાગી. મેં રૂખીને આઈ કેદ કરી હતી તો બાયણા પોત માળા ખુલી ગયા. પાના મને તો આ કૌતુક સમજાતું નથી. પણ મને સમજાય છે ને, તમારા માથે 7:30 બેઠી છે એટલે હમણાં સખણા રહેવામાં સાર છે. બાકી આપણો વખત આવશે અને વખત નું તો એવું છે ને સેનાપતિ, આવે ને જાય, આવે ને જાય. આવો ને. હું તમારે શું થવા તમને ખબર છે ને? હા, મારી વહુ. તો પછી કઈક મીઠું મીઠું બોલો ને. ચલ, હું કઈ તારો પાળેલો પોપટ તોડી છું કે તું કે તારે મીઠું મીઠું બોલું? પણ વર પોતાની વહુ ને રોજ કઈ ને કઈ મીઠું મીઠું સંભળાવતો હોય. એમ તો લે કહું, હાલ આપણે મોઈ દાંડિયા રમી. હા, હે ભગવાન. એ તો તમને કેવી લાગો છું? બહુ રૂપાળી, બહુ સરસ. એમ ઓ મારા નાથ, તો તમે ના 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 આ તો મારી વહુ મને આમાં બાને ના બોલાવાય. હે, નહીં બોલો. પણ હવે જો એતે હેરાન કરીશ તો બારે બાપુ નહીં બોલાવી જા. હે ભગવાન, હું 20 વર્ષની નાર ના 8 વર્ષનો ભરત, મારા ઓરતા મધુરા જ રહેશે. હવે તો કાળજે સાપ દેવી છે સાપ. કોણ રૂપાંધી? તું મંદિર પગપાળી? ભગવાન પાસે હાથ લપાવીને કઈ માંગવા આવું? એ પાલકી ચડીને એ વાત કયા દુઃખ તૂટી પડ્યા કે ભાઈ ને સાંભળ્યો ને ભગવાન સાંભળ્યો? ભાઈ, આ ખાલી ઘોડો ભરાય એ હારું ભગવાન પાસે ઘોડો પાતરવા આવી છું. તારો દીકરો તો ક્યારનો અડદનું પૂતળું બનીને ભૂમાં ભંડારાઈ ચૂક્યો છે. ચાંદ લખણ તારા કપાળનો ચાંદલો ભૂસાશે નહીં. ત્યાં લગણ આ કપાળમાં રાજતી લખાવાનું નથી. વખત વીત્યો છે જરૂર, પણ વાત હજી વિસારે નથી પડી ને પડવાની નથી. ત્યાં શું જુએ છે? અરે સેનાપતિ, હું તમારી પાસે આવતો હતો ત્યાં જોયું. પેલા મેરખિયાને એરું આભ્યો, ઓ ફાટતા તો પોટી જાહે પરમેશ્વર પાસે. હવે મોમડિયાના પડતીના દી આવ્યા અને આપણી હાડા હાથી ઉતરી. હવે આપણા પાસા કોબાર. હવે આ સારા ખબર હું મોમડિયાને આપી આવું. જોગાડ ચોગાડ, આપણા માંથી કોકે પાતા સુધી જવું પડશે. અમી કુપી લાવી પડશે, નેતર મેં રખ્યો નહીં બચશે. હું જઈ, હું પણ જવા તૈયાર. હા, પણ કોક વાટતા પહેલા પાછા આવવું પડશે. ને જાનભાઈ, આ કામ ખાલી તું જ કરી શકે, અમે નહીં કરી શકીએ. તારામાં એવું કાંક છે જે અમારામાં નથી. ભલે આવડ, હું જઈ. હા, પણ કોક વાટતા પહેલા પાછી આવી જજે, નેતર આપનું એક મિનિટ. ભાઈ, તું ચિંતા નહીં કર, હું જરૂર પાછી આવી જઈશ. આપણા આતણ ભર્યા અને આને જર્યા મોમડિયા. એને આ લે બાપુ. બાપુ બાપુ ગજબ થઈ ગયો, મેરે ખ્યાને એરું કહીડ્યો. શું? પણ શું ક્યાં છે?
ભગવાન જોઈએ તો મારો જીવ લઈ લો પણ એને બચાવ. ચારણ, મરતા સંતાન જીવ દઈ શકતા હોત તો મા બાપ ની આંખો સામે એમના સંતાન કહીએ ને મહારાજ? જરા ધરપત રાખો. ધરપત ક્યાંથી રાખું? દીકરાના છેલ્લા શ્વાસ મારો શ્વાસ રૂંધે છે, મારી આંખો ના રતન, મારી જ આંખો સામે મરતો ભાડું છું. ને હું એની મા થઈને કઈ કરી શકતી નથી. હેલો જાસુ ને? હેલો હેલો જાના, તું બરાબર વેળા ઉપર આવજે. પણ તું આમ ખોડી ખોડંગાથી કાં ચાલ? એજ મને આશીષ આપ્યા ને હવે તું જ અજાણી બનીને પૂછે છે. જાના, આજે અમે સૌ બહેનો તને અમારી શક્તિ આપીએ છે. ને જ્યાં લગન આકાશમાં ચાંદો સૂરજ છે, ત્યાં લગન તને માતા ખોડિયારના નામે પૂછશે. મારે તાર સાથે આવું છે, મને લઈ જા ને. મારે તાર સાથે આવું છે, મને લઈ જા ને. મારે લઈ જા ને. રડો છો શું? કા મારે રડો? આવું શું કરો છો? ના 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 ના, જો આવી ના રડવાનું નહીં. જો તમે રડો છો, મને રડવું આવે છે. ના તમે રડો નહીં. હા ના ના ના, અરે ના ના. એ આ બુઈને તો જુઓ, પોતાના વારને બોક્યો કરે છે. અને એ અંધાય ના દેખતા. એક તમે છો કે આપણે એકલા હોય તોય આવું નથી કરતા. એટલે શરમ? ના 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 ના, આવું ના કરે. ના એવા શરમ નથી આવતી? સાસુજી, તમારા દીકરા રડે છે. ઈ કે છે કે મારે તારી હાથે પાણી ભરવા જવું છે. તે લઈ જાવ ને. સાસુજી, મને શરમ આવે છે. નાની વાત જાણે એમ છે સાસુજી કે રસ્તા વચ્ચે ચાલતા નથી એટલે પછી કેળે ઉપાડવા પડે. ઉપાડવા પડે? ઉપાડવા પડે? હો, ઈ ધણી તારો, ઈ તારી કેળે નહીં બેસું, પારકી બેડી નીકળે બેસે. જા જા લઈ જા જા. સાસુજી લઈ જાઓ, જા લઈ જાઓ. હા જા જા. ચાલો થોડી વાર ચાલજે. ના દીકરા જા લઈ જાઓ જા. અત્યારે કેળી બેહારતી નથી. મારો દીકરો ભારે નસીબદાર છો. એ કહું છું, સાંભળો છો? સાંભળો છો? તમે તમે કોઈ આવું ના કરો. બેન તરસ લાગી છે પાણી પાસે. હા હા, કેમ નહીં ભાઈ, લ્યો પાણી પીઓ. શું થયું? માઈનો વેલો દૂજે અડકો ડડકો દહી ડડું કો નંદુ જે દરબાર દૂજે. એ ખોડી, આ ચાલવા કા મંડી? હમણા આવ માં. મહારાજ જય હો. અને દાદા, આપનો કાળિયો વિફર્યો છે અને તોફાને ચડ્યો છે. શું કાળિયો વિફર્યો છે? તો તો મારે જવું પડશે, નહીં તો કોકનો જીવ લેશે અને એ મારી વગર કોઈના કાબુમાં નહીં આવે.
ગજબ છે મોમડિયા, તારી દીકરી કોઈને વશ ન થનારા યમના વાહનને તારી દીકરીએ વશ કર્યો. તું સાક્ષાત દેવી છો માં. આ યમનું વાહન એના કેરમાંથી તેમને ઉગાર્યો તો ખરા, એ વિસરેલાને તે વશ તો કર્યો, પણ બોળો એને આમને શિંગડે ચડાવ્યો. જો ભય નહીં બેન, આને કાંઈ નથી થયું, આને તો કાંઈ નથી થયું, જો કાંઈ નથી થયું. માં ખોડિયાર નો, માં ખોડિયાર નો, માં ખોડિયાર, તમે એમને ઉગાર્યા, પણ આ મારા વર છે, મારાથી 15 વર્ષ નાના. ભગવાને દીધો વરણ તને ન ગમ્યું, બ્રાહ્મણ કુટુંબને તે છેતર્યા એની આ સજા છે. પણ જા, તારા વર 15 વર્ષ મોટો થઈ જશે, જો કોઈ પોતાના 15 વર્ષ આપવા તૈયાર છે તો. માં, માં, દીધા દીધા, મેં મારા દીકરાને મારી ઉંમરના 15 વર્ષ દીધા માં. હોળિયાર માની, હોળિયાર માની, હોળિયાર માની. મૃત્યુનો અવતાર બનીને યમનો વાહન ઘોડે, પંચક જનની નજર પડી તારે ચરણો ચૂમે. અરે ક્યાં ગયા? આ નાવા બેસવાનું છે, ત્યાં પાણી ઠંડુ થઈ જશે ને અહીંયા ઈ ગરમ થઈ જશે. માં ખોડિયાર પાસેથી 15 વર્ષ માગી આવડા મોટા કર્યા, ઉંમર વધી તોય બાળક બુદ્ધિ ના ગઈ. અરે પણ કહું છું, છો ક્યાં? અરે પણ ક્યાં છો? અરે કહું છું, ક્યાં છો તમે? સામે તો આવો, આવો. હા એમ તમે અહીંયા છો, ચાલ નીકળો બા, નીકળો બા. છોડો કહું છું, અરે છોડો કહું છું, છોડો. આ શું કરો છો તમે? કરી કરી બતાવું? ના 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 ના, લે આ માં ખોડિયાના આશીર્વાદ થી તમને આટલા મોટા કર્યા એટલે આવો તોફાન સૂજે છે તમને. બાકી તો આ ઘરમાં મારા પગલા પડ્યા ત્યારે તમારો જન્મ થયો. એમ? હા. આ કેડે બેહાડી હું તમને પાણી ભરવા જતી, જોજો. આ કેડે બેહાડી હું તમને રમાડતી હતી, આ જ કેડમાં હવે તમે આંગળીઓ ભોકો, શરમ નથી આવતી? ના ના, એમાં શરમ છે નહીં આવે. આ તો એવું થયું ને રૂકી, વન ઓવર દીકરા નો દીકરો, દાદી ની દાદી, હાવડી ની હાવડી. ચાલી રૂકી, સાચું કહે ને, હું નાનો હતો ત્યારે તું મને બીજું શું શું કરતી હતી. ચલો હટો, શરમ નથી આવતી આવું બધું. ના ના ના, નહીં કહું, ના પેલા ના આવો, ના ના ના, પેલા ના આવો, ચાલો પછી કહું. ચલો ચાલ, ના કચલી મગન કોડી ને વાત કે માં પાણી, કચલી મગન કોડી ને વાત કે માં પાણી. નાનો વર નો રાવા બેટી, નાનો વર નો રાવા બેટી, સમડી ગઈ તારી મારે, તરને જોડું મારે, જગમાં બજોડું મારે, સૈયર નો મેળો લાલ કેમ કરીએ. કરમે જોડું મારે, જગમાં બજોડું મારે, સૈયર નો મેળો લાલ કેમ કરીએ. રોટલા ઘડું તો પીઠો છાન કીરે માગે, રોટલા ઘડું તો પીઠો છાન કીરે માગે. ડબદન ડુંબો મારો, ડબદન ટપલી મારો, ડબદન ડુંબો મારો, ડબ ટપલી મારો, હેડા મમરાવા બે મારે, સર
તારે તારા બાપુ પાસે જવું છે ને? હા માં, તો જા, જા તને કોઈ નહીં રોકે, ને જો કોઈ પણ ચિંતા કરીશ નહીં, જોને, ચાલ. પૂરી ને ગયો તો આ બારે કેમ કરતા નીકળી?
મને ભૂખ લાગી છે. ભૂખ લાગી હોય તો ઓલા ભીખ મંગા ચારણ ની દીકરી ખોડી ના નામના ભજન યાગા ત્યાં ભોજન મળશે. ચારણ ભીખ માંગા નથી હોતા બેન, એ તો દેવી પુત્ર કહેવાય. એમને હાથો આવા કવેન કાઢશો તો મનમાં કાંટા ઉગશે. હવે ઉગ્યા ઉગ્યા કાંટા, લે બોલી ભીખ મંગા ભીખ મંગા ભીખ મંગા. શું થયું દીકરી? મારી દીકરીને ત્યાં શું કર્યું? આ ખામણ કૂટ હું શું કરવાની હતી માં? તમારી દીકરીની જીભે આજ સુધી કાંટા જ વાવ્યા છે, એટલે જ તો એને સાસરિયાનો કોઈ ન સમજ્યો. ને ધતુરા વાવે ધાન નથી પાકતા માં. દીકરીને સાચો માર્ગ સીંધવાને બદલે તમે જેના હૈયામાં જે રેડ્યા છે. હવે મારો આ કાઢે છે મુઈ ઉભી રે. આજે તો ઝાડુ મારી મારીને તારી સાત પેઢીની ધૂળ ખંખેરી ના. સાપ નથી માં, સાવરણી છે, પ્રભુ સ્મરણની સાવરણી. એનાથી મનના મેલ ને હૈયાના વેર જે વાળી નાખો. તું પાનખોર નથી, તું કોઈ બીજી જ છો. તારો અવાજ પણ કઈક જુદો લાગે છે. મેં પાનખોરને એના બાપા પાસે મોકલી છે. તો તું કોણ છે? કોરિયન માં, અમે તને ન ઓળખી, અમને ક્ષમા કર. ખોડિયાર ખોડિયાર ખોડિયાર, જ્યાં જો ત્યાં એનું નામ, જ્યાં જો ત્યાં એની પૂજા. હવે એના નામે તો મારા ઘરમાં ઘો ઘાલીશ. ને જતે દાડે રાજમાં એના નામને મંદિર થશે. જો આવું ના રહ્યો તો આપણા તો પાળિયા ઊભા નહીં થાય. હા પાના, આપણી દરેક વાતમાં એ ખોડી આડી આવે છે. ને આપણે ફરી ફરીને ત્યાં ના ત્યાં કાચીના બળદની જેમ ડોકું હલાવતા. એ ખોડીને તો ગમે તે રીતે ગામની બારી કાઢવી પડશે. એ ખોડી ધાક ધમકીથી નહીં જાય. ને કઈ તો બે ચાર દીમાં જ પાછી ફરશે. કરથી કામ લેવું પડશે. એ ખોડીને ચાલાકીથી ગામની બહાર કાઢવી પડશે. એવી રીતે જીવતી જાય ભલે, પણ જીવતી પાછી ન ફરે. તને લેવા આવી છું. લેવા? હા, તું આજે ગામથી આવું છું. મારો એકમાં એક દીકરો મરણ પથારીએ છે ને માના દર્શન માટે જંખે. તો જેવી આવી છું એવી પાછી વળી જા બે. મારી દીકરી ઘરની બહાર પગ નહીં મેલે. મારો દીકરો એ તું માં છો, તું હું માં છું. તને તારા દીકરાની ફકર, એ મને મારી દીકરી. નોકર નારાયણ, મારી દીકરીને કઈ થઈ ગયું તો મને શું થવાનું છે માં? ના, હું તને નહીં જવા દઉં. તો શું માં ખોડિયાને બહાર નથી, મારે ખાલી હાથે પાછા જવું પડશે. તો રામ રામ. ચારણ, તમે આ શું કોઈની વારે થવાની વેળા આવે ત્યારે તમે આમ આડા કાંખો? અરે આખું ગામ જેના પગમાં પૂજે છે એના પગમાં તમે બીડી કા નાખો? ઓહો, અને માં છું ચારણ. આ આમ એકલી બીજા ગામ જાય તો મારા જીવની ફફડાટ ન થાય? ફકર ના કરો, જે લોકોની વારે થાય છે એની રક્ષા ઉપર વાળો કરે છે. જા દીકરા જા. સેનાપતિ તમે? રામસિંહ, મારે તારું એક કામ પડ્યું. કહો શું કામ છે? ખોડીને મેં ગામની બારે તો મોકલી છે, પણ જીવતી પાછી ન ફરે એ જોવાનું કામ તારું. એવી તો એ કેવી છે કે તમથી કામ ન થયું તો મને કહો છો? હું તને દામ દઉં અને તારે કામ પતાવવાનું. જા જા, સવાલ ન કર. હું લૂંટારો છું સેનાપતિ, મારો નહીં.
બાય માણસને મારવાનું કામ મારું નથી. રામસિંહ, ધન હાટું તે અટાણ લગીમાં કેટલાય ના જીવ લીધા છે અને હું તને ધન આપું છું, બોલ હા કે ના. તો ભલે, મને કબૂલ છે. માં, મારું ગામ નદી ને સામે પાર છે, આપણે ફરીને જવું પડશે. તો તો બહુ મૂળ થશે કા? તો આપણે નદી માથે થી હાલે જશું. નદી માથે થી? તારો એકનો એક દીકરો એ મરણ ખાટલે છે એ વાત સાચી, મને મળવાની એની નેમ સાચી, દીકરા કોરના તારા હેતરી સાચા, હારે આવવાની મારી ભાવના સાચી. ને સાચ ને આધારે તો માણસ ભવસાગર પાર કરે, ત્યારે આપણે આ એક નદી ને પાર કરી શકીએ. પોતે તો ડૂબી જ છે પણ હારેલા ને ડૂબાડે છે. માં, હું જ ખોટું બોલીશ. મારો દીકરો છે પણ એ મરણ પથારીએ નથી. અમે ખૂબ જ ગરીબ છીએ, રોટલા છાસ ના પણ પાપા છે. ધનની લાલચમાં હું સેનાપતિ અને વાણિયાની વાતમાં આવી ગઈ. મને માફ કરો માં, મને માફ કરો. ગરીબી તો આજ છે ને કાલ નથી, પણ સાચનો મારા કદી ન મળીશ તો જરૂર સુખી થઈશ. મને માફ કરો. જગને થઈ ગઈ માની ઝાંખી, વાઘ બળદની ગાડી હતી, જેવી ગાડી હતી એવી સોની હંકારો, જેવી ગાડી હતી એવી સોની હંકારો. એ છોડી, તારું જ નામ ખોડી છે? હા, કેમ? તો મારે તારું જ કામ છે. ખબરદાર, જો તારું ભલું ઈચ્છતું હોય તો આઈથી જ પાછો વળી જા. રામસિંહ લુટેરાને ડરાવે છે. મને સમાચાર માં, આજથી આવા કુડા કામ કઈ નહીં કરું. સાચું કે છે? અરે શું છે? અરે બોલો. અરે પણ આમ ટીકી ટીકી ને શું જોવો છો? મારા હામું જોવા જેવું છે ને જોઈ રહ્યો છું રૂકી. ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. હું તારું રૂપ જોઈ રહ્યો રૂકી, આ લીંબુ ની ફાડ જેવી તારી આંખો, અને આ સંતરા ની ચીર જેવા તારા હોઠ, અને જીભડા ની ચીર જેવું તારું નાક. તને ખબર છે તારા આ કાન, તારા કાન જોઉં છું ને મને ઓલા કેળના પાન ફળફળ કરતા હોય ને એવું બધું લાગે છે. તને જોઉં છું મને એમ થાય કે આ તમારી બૈરી છે કે પછી હાલી રહી આખી ફળની દુકાન. બસ બસ, હવે બહુ થયું. મારી વાતે સાંભળશો? કેદી નથી સાંભળી. કાલે રાતે મને સપનું આવ્યું. સપનામાં મને દીકરો આવ્યો. શું વાત છે! એ રાતે મને પણ એક સપનું આવ્યું, પણ સપનામાં મને દીકરી આવી. ના, મને દીકરો આવ્યો નહીં. દીકરી? દીકરો કહું છું. દીકરી? દીકરો નહીં, દીકરી. જાઓ જાઓ હવે. તો આપણે એમ કરીએ, બેવનું બેવનું રે એમ કરીએ, દીકરો અને દીકરી બેવ ભેળા આવશે એટલે એકને તું હાચો છે ને એકને હું હાચવી. બસ, પણ બાકી બીજા આપી દેજો બા બાપાને હાચવા કરે. રૂખી, પછી 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 મારી આંખો ઘડી ગઈ. આ બાજુ જોઉં તો ન દીકરો અને આ બાજુ જોઉં તો ન દીકરી. લ્યો, હતા એવા ને એવા કોળા ધાકો. તો એમ કર, ચાલ જા. પણ ક્યાં? આ સપના હાચા પાડવા. પણ આ બધા? હવે આ બધાના સપના તો કેદુ ના હાજા પડી ગયા. આપણે આપણા સપના હાજા પડી. હાલ જટ. અરે શું હટ એમ કરશું તો રહી જશું કોરા કટ. એના કરતા હાલ જટ. હું કહું છું ને, આવ 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 તું તારે. હાલ. અરે પણ મોમડિયા, તને હબરે છે કે મેં તને વાંઝા મેણું માર્યું તું? તારા નિર્દોષ પારેવા જેવા બાળકોને
લોઢાની પેટીમાં પૂરી અને પાણીમાં નાખી દીધા હતા. એ હંધી એ વાતો તો ક્યારની વિસારે પડી ગઈ બાપલા. તું ભૂલી ગયો છો કારણ કે તું મારો ભાઈબંધ છો, પણ ઉપરવાળો ક્યાં ભૂલ્યો છે? એ તો મને એની સજા આજે દઈ રહ્યો છે. રાણી રૂપા દે 1.5 મહિના પહેલા સંતાનને જન્મ દઈ દેવો જોતો, એનો આજે છુટકારો થયો નથી. બિચારી ખૂબ પીડાય છે, ખૂબ કષ્ટાય છે. મોમડિયા કોના પાપે? મારા પાપે મોમડિયા, મારા પાપે. નહીં બાપુ, ના ના, હવે હવે મારાથી આ દુઃખ સહન નથી થતો. એના કરતા મને જાય દઈ તો એટલે છૂટો. હિંમત રાખો રાની માં, સાચા દિલથી ખોડિયલ માં યાદ કરો, એ તમારા બધા દુઃખ દૂર કરશે. તારી શરણ છું, તું તું મને મારા દુઃખ માંથી મુક્તિ દે માં, મને મુક્તિ દે માં. ફકર ન કર રાણી, બાળક તો ભગવાનની દેન છે, એને આવતા કોઈ ન રોકી શકે. આજે આ તારા દુઃખનો અંત આવશે. તું તું તો કહેતો તો નહીં કે રાણીને કઈ સંતાન નહીં થાય, પણ થયું અત્યાર લગી. ના, પણ થવાનું છે આજકાલમાં. હવે એવા ખોટા ભ્રમમાં ન રહેતા સેનાપતિજી. રાણીને દી ભલે રહ્યા, પણ એ છોકરા છોકરીનો જન્મ નહીં આપી શકે, કારણ કે પેલા મંત્રેલા પૂતળા ભૂમાં ભંડારેલા જ પડ્યા છે. પેટમાંનું છોકરું હવે ગુંગળાઈ ગુંગળાઈને મરી જશે, એનું ઝેર રાણીને ચડશે. એટલે રાણી પણ સીધા પરમેશ્વર પાસે, પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. સાચું ભંપાને, તો મને તો ડર હતો એ ખોડીનો. રાણી રૂપાંડે અટાણે ખોડીના નામના જ રટણ કરે છે. એ ખોડી જો અટાણે હોત તો આવનાર બાળકને અને રાણીને ઉની આંચ પણ ના આવવા દે. ડાકુ રામસિંહ હમણાં જ ખોડીનું માથું લઈને આવી પૂછશે. આ અટાણ શાનો અવાજ છે? કોઈ કુવામાંથી પાણી ખેંચતું લાગે છે. પણ આસપાસમાં તો ખાલી રાજમહેલ નો જ કુવો છે. પણ રાજમહેલમાં અત્યારે પાણીની શું જરૂર પડે? હાલ જોઈએ. એ છોડી, કોણ છે તું? હું તો રાણી રૂપાંદેની દાસી છું. તો હવે કટાણે પાણી શું કામ ભરે છે? કામ? તમારી નીંદર બગાડી. તે બગડે જ ને, આ કિચુડ કિચુડ નો અવાજ હતો, હાલડનો નતો. હું તો ચિઠ્ઠી નું ચાકર બાપલા, મને પાણી લાવવા કીધું ને હું લેવા આવી. પણ હવે કટાણે રાજમહેલ માં પાણી નો શું ખપ પડ્યો? મને લાગે છે સેનાપતિ, રાણી રૂપા દે રામસરળ થયા ને એના મળદા ને નવડાવવા માટે ને પછી નાવા માટે. શરમ નથી આવતી એવું બોલતા? ભગવાન એમની 100 વર્ષ ના કરે. તો જવાબ દે, અટાણે પાણી શું કામ ભરે છે? એ તો રાણી રૂપાંદે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ દીધો છે ને એટલે. પણ રાણી રૂપાંદે એને દેવના ચક્કર જેવા દીકરાને જન્મ દીધો? પેલા પૂતળા ભોમાં દટાયેલા તોય? પાના, આ વાતની આપણા બે સિવાય બીજા કોઈને ખબર નથી. સાચું કે છે, તે તો આપો તો જમીન બારા નથી કાઢ્યા ને. કેવી નાખી દીધા જે વાત કરો સેનાપતિજી, મને શું લાભ? ને એભલ વાળા ને ખબર પડે તો ગામમાં ગધેડે ચડાવીને આપણો વળખોળો જ કાઢે ને. મેં મારા શું ભક્તે દાટેલા છે, પણ મેં કાઢ્યા નથી. અને મેં પણ કાઢ્યા નથી. તો મને લાગે ત્યાં જોવા જઈએ. ચાલો આપણે જઈને જોઈએ. હા ચાલ. મારું બેટું આમ કેમ થઈ ગયું? જલ્દી દેખાડ, દેખાડું છું દેખાડું છું, તમે તો બહુ અધીરા. પણ જલ્દી કર, આવી જશે. હા હા, ચાલ જલ્દી કર. હા હા, આવી જજો. આ ઢોલકાસાનો અવાજ છે? રાણી રૂપાંદે કુંવરને જન્મ દીધો એના વધામણાના દાટેલા પુતળા તમે તમારા હાથે જ બારા કાઢ્યા ને રાણીએ કુંવરને જન્મ દીધો. કોણ છે? કોણ બોલ્યું? એ સામે આવે એટલે ખબર પાડી દઉં કોણ છે. તું મને જોઈને ભાગી ગઈ.
રંજાડે નહીં, બદલામાં તમે એને રોજના 5000 લાડવા અને એક જીવતું મને પોગાડો
એના પેટની આગ ઠારવા? હા મોમડિયા, એ રાક્ષસ બહુ જબરો છે. એના પગ જમીન માથે હોય તો માથું આભને અડે છે. એ શ્વાસ મેલે છે તો જમીનની માળી પાસે જાડવા મૂળિયા હોતા બહાર નીકળી જાય છે. એ હાથી જેવા હાથીને પગ મેલે છે તો કચડી નાખે છે. મોમડિયા, એને મારવો એટલો સહેલો નથી. એટલે તમે એની હારે આવો વધાર કરો? તમે એને મારી તો ન શક્યા, પણ હામી છાતી મરતા એ ન આવડ્યું. મોતનો ભો લાગ્યો બાપલા? ના મોમડિયા, મને મારા મોતનો જરાય ભો નથી. પણ મારા મર્યા પછી એ રાક્ષસ મારવાનું બંધ કરશે? તમારી એ વાત સાચી, પણ રૈયતના રખોપા કરવા એ તો રાજનો ધર્મ. અને તમે રાજા થઈને હામેથી રોજનું એક માણસ મરવા મોકલશો? પણ મોમડિયા ભાઈ, તમે જ કહો કે રોજનું હજાર માણા મરે ઈ હારું કે રોજનું એક માણા મરે ઈ હારું? પણ મહારાજ, આપણું કેટલા દી? બહુ થોડા દી. ત્યાં સુધીમાં તો હું એ રાક્ષસને મારવાનો માર્ગ જરૂર ગોતી કાઢીશ. અરે વાહ, એ આંખોમાં બારે માસ ધગધગતો ઉનાળો રહેતો હતો, એ આંખોમાં ચોમાસું બેસી ગયું. આ રોણું તો હવે રોજ નું થશે. ગોરાણી, તે ઘરમાં દીકરા વિના વહુ લાવવાના ઓરતા જાયગા, આજે દીકરી વિના જમાઈ લાવવાની અબડખા જાગી કે શું? હસી લ્યો ગો, આજે મન ભરીને છેલ્લી વાર નું હસી લ્યો. જીવન આકા નું ભાતું આજે જ બાંધી લ્યો, નહીતર જીવું અકારું થઈ પડશે. શું થયું ગોરાણી? આ તૂટી પડ્યું છે ગો. આજે આપણે દુનિયાને મોકલવાનો છે ઓલે રાક્ષસ પાસે. શું? આજે આપણા દીકરાનો વારો છે. શું કહ્યું? તું મારી ભેળે આવીશ? ના રૂપી, તો પછી મારા ગઢા મા બાપ ની ભાળ કોણ લેશે? એમની ભાળ લેશે ઉપર વાળો. ના રૂપી, આમ આપણે ચાલ્યા જશું તો મારા ગઢા મા બાપ ઝુરી ઝુરી ને માથા પટકી પટકી ને મરી જશે. રૂપી, ની વિધવા વહુ ને ઘર માં નજર સામે આમ ફરતી જોશે તો એ બિચારા મન ભરીને માથું એની પટકી શકે? દીકરા વિના એમના હૈયા ચીરાતા હશે તો એ બહુ હાટે એમને પરાણે હસવું પડશે. ના રૂપી, ના ના, તમે આ મોત ના મોમાં જાઓ ને હું મારું જીતર હાચું કોના હાચું? આજ દી લગી જીવી તમારી હારે તો મરીશ પણ તમારી હારે. મોત પણ ભલે જાણતું કે પ્રીત ના દોરે પરોવાયેલા આ ઢીંગી ધરતી ના મનેખ ને આઘા તો કરી શકાય છે પણ આઘા પાડી શકાતા નથી. શિયામ આંખો થી અળગો થાય એ મારા થી નહીં જીરવાયો. જે આતો થી એને કોળિયા ભરાવતી એ આતો થી એને રાક્ષસ નો કોળિયો કરવા મોકલવાનો. અટાળ લગન જે આંગણા માં રમતો એનું આપણને મળદું એ જોવા નહીં મળે. ગોરાણી, તમારી વાત સાવ સાચી. જે દીકરાને પારણામાં ઝુલાવ્યો એની નનામી એ નહીં બંધાય. જેને તમે કાન પર બેસાડીને રમાડતા હતા ગો, એને તમે છેલ્લી વાર ની કાન પણ નહીં આપી શકો. દીકરાનું મોત જોવાય ગો, ઉત્તમ મોત નહીં. ગોરાણી, અરે હવે તો આખો એ જન્માડો ફાટેલા કારજાના આપને આંસુના થીગડાથી વેઢારવાનો જ રહ્યો. ગોરાણી, હવે તમે ચિંતા નહીં કરતા. આપણો ધીરો રાક્ષસ પાસે લઈ જાય, હું જઈશ. હા ગોરાણી, હું જઈશ. ના બાપુ, જવાનું મારે છે, તમારે ને દીકરા. હા બાપુ, એમની સાથે હું જાઉં છું. હું બેટા. હા બા. પણ દીકરા, મરવાની ઉંમર તો અમારી છે બેટા. બાપુ, મોત તો ઉપર થી મંડાઈ ને જ આવે છે, મોત માનજી વાળા ઉપર વાળો ઉંમર નથી જતો. એટલે તમે મેં જશો મારી આખી ને રતન? ના, રડો નહીં બા, રડો નહીં. તમે નહીં તો જાતો ભાવ દીકરા છેલ્લી વાર નો મો જોવા તને તમારા જાસો તમને આડે આવશે. માં ગોર મહારાજ, તમારું દુઃખ હું જાણું છું. તમારો એકનો એક દીકરો છે અને એને આજ રાક્ષસ પાસે મોકલવાનો છે.
એનું દુઃખ મને છે, પણ ગોર તમારો દીકરો તો હું પાછો નહીં વાળી શકું, પણ તમારા માટે મારા રાજભંડાર ખુલ્લા છે, તમારે જેટલું ધન જોઈએ એટલું લઈ જાઓ. મહારાજ, મારા દીકરાના મોતની કિંમત ચૂકવો છો, પણ ક્ષમા કરજો મહારાજ, તમે મરદા વેચાતા લેતા હશો, પણ મેં હજુ લગ્ન મરદા વેચવાનો વેપાર શરૂ નથી કર્યો. ગોર, બ્રાહ્મણ છો, જીવતા જવા દઉં છું, બાકી આવા આક્રાવેણ કાઢનારું તો માથું વાઢી નાખો મહારાજ, વાઢી નાખો. મારે તો દીકરાનું મોત જોવું મળશે, રૈયતને જાણ થશે કે ભલે મહારાજની તલવાર રાક્ષસી ગરદનને ન આંબી શકે, પણ રૈયતના માથા તો વાઢી શકે. ગોર! હા મહારાજ, આશ ઈ બચાડા અટાણે દખના દાવાનળમાં હલકી રહ્યા છે, અને તમે ક્રોધની આગમાં આવા આકરાવેણ કાઢી એ આગ ઠરવાની નથી. ગોર બાપા, જાઓ, તમે તમારે ઘરે જાઓ, અને તમારા દીકરાને ઓલ્યા રાક્ષસ પાસે મોકલતા નહીં, એને બદલે હું મારા દીકરાને મોકલાવીશ. ચારણ, હું તો રહ્યો ગરીબ બ્રાહ્મણ, કોઈના દીધા દાળ ચોખા પર અમારા પેટ નભે, કોઈના જીવ પર અમારા જીવતર નપતા નથી. હું તો મહારાજને હાથ જોડીને એટલું જ પૂછવા આવ્યો છું, મહારાજ આમ ક્યાં લગણ નપશે, ઈ રાક્ષસનું પેટ ભરવા કેટલી માની ગોત સુની કરશો, કેટલા સૌભાગ્યવતીના ચૂડલા ભાંગશો, કેટલા નાના નાના બાળકોને અનાથ કરશો. એક દી રાક્ષસના ખપ્પરમાં આખી રૈયત હોમાઈ જશે, પછી રાજ કોની માથે કરશો મહારાજ? બસ કરો, બસ કરો ગો, તમારા આખરા વહેણ મારે કાળજે વાગે છે ગોર. હું આકરા વેણ કાઢવા નથી આવ્યો મહારાજ, હું તો આશીષ સેવા આવ્યો છું. આમ જેવા લાખ ભલે મરજો, તમ જેવા લાખો ના પાલન હાર કઈ ન મરજો, ક્યારે ન મરજો, ક્યારે ન મરજો. માં, અમને આશીર્વાદ આપો માં. બાપુજી, તમે રડશો નહીં. ક્યાં જાય છે? હમણાં હમણાં આવી. આ તારે કેવી આદત છે, પૂછા કરવા વગર માંડી ચાલવા? આજ તને લઈ જવા દઉં. એમ શું કરે છે માં, જવા દે ને, હવે પછી હું તને કહી નહીં જઈશ, પણ આજે જવા. ના, ચિંતા કરાવતી નહી, જા. અરે કેટલી મોટી ગુફા છે, અરે જો રાક્ષસ નું કલ્પના કરવા જેવી નથી. આ પકડી લેવા દે મને, અને જો હું આગળ આગળ ચાલુ, તું મારી પાછળ પાછળ ચાલો, એટલે મારું ધ્યાન રહે બરાબર. ઓહો, આવું અરે બ્રાહ્મણ ની વહુ થઈને ગભરાશું, મને પડખે રે મારી ભોગ લાગ્યાનું છે. અહીંયા તે ક્યાં આવ્યા, જો ચારે કોર આડ ક્યાં, ચારે કોર માણસ ની પોપડ્યું ઉભી રે બતાવું. જો રૂખી બીમા હું આરે છું, આ ખોપડી ને ઓળખ, બાબુભાઈ ના ઢગલા જેવી આ ખોપડી છું, બજારનો ગઈકાલે જ વારો હતો. અને આ તો બીમા હું જ મારે, આ તો સાંજો કંદો ગાળ્યો, જિંદગી ભર ગાંઠિયા તળી તળી ને એની ખોપડી એ કાળી થઈ ગઈ. ઓ બીમા, મને લાગે છે આવતીકાલે આપણા બે જણા ની ખોપડીઓ આમ જ રખડતી હશે.
ભયંકર ગુફા છે રૂખી, તુમારી હારે રે રૂખી, મારી હારે રાક્ષસ આપણને શું કરી લેવા તો હું તો ભાગી રહી છું, મારી પાસે આવતી રહે. હું બ્રાહ્મણ નો દીકરો, ખબર છે, એક સંસ્કૃત નો શ્લોક બોલીને રાક્ષસ ને તો બાળીને ભસમ કરી નાખીશ. કઈ નથી હવે, શું ગભરા સમજો. બાપરે, રાક્ષસ ના પગ. તમે તમારો પેલો સંસ્કૃત શોખી ને જલ્દી બોલો. ના રૂખી, કોઈ પર પડેલા ને ફસમ કરીએ તો આપણી ભૂમકા લાજે. પેલા મને એને જગાડવા દે. ઉભી રે. ચરણ મરડી મૂછ ખેંચી દુનિયાએ રાક્ષસ જગાડ્યો. શું કરો છો તમે? એ નહીં ઉઠે. આપણે એવું કરીએ, કાનમાં જઈને બૂમો પાડશો ને ત્યારે ઉઠશે. કાનમાં? હાલ આપણે એનો કાન ગોતી કાઢી. પગ આયા છે તો કાન સુધી પગતા તો દહ ઘા વાલવું પડશે. હાલ કાન સુધી પગ્યા તો ખરા. કશ્યકોટ રે દેવ દુર્વિપાકાષ્ટ ગલિત નખ નયન દાડમાં રાક્ષસ પ્રતિવસતિ સ્મ. બળી જા, બળી ગયો ને, ભસમ થઈ ગયો. અરે પણ તમે તમારો શ્લોક બોલો, પણ ભસમ તો થયો નહીં. નો થયો? તે ક્યાંથી થાય? સંસ્કૃત જાણતો નથી લાગતો. છોકરા, તું તો આવ્યો પણ લાડવા ક્યાં છે? અને હજી લાડવા ખાવા. અરે લાડવા તો અમને ભૂખ લાગી ને તો રસ્તામાં જ અમે ખાઈ ગયા. વાંધો નહીં, કાલે સવારે હું લાડવાના બદલે આ છોકરીનું શિરામણ કરીશ. હું મારે શું બાપલા, આનું શિરામણ રોંઢો કે વાળું કઈ નો થાય બાપલા. આ તો મારી અરે હેમત આવી છે. હેમત તું લાડવી ને માણસ ખાને પેટ ભરે છે. આજે હું તને ખુશ કરું તો? હવે રાક્ષસ ને ખુશ કરવા જઈને તો ભૂકા નીકળી જાય. કઈ રીતે ખુશ કરીશ તું એને? તમે ચૂપ્યો ને તમને ખબર નહીં પડે. રાસ ગરબા ગાઈને હું ખુશ કરશું. જો હું તને ખુશ કરું તો તું અમને છોડી દઈશ ને? છોડી દેજે બાપલા, છોડી દેજે. હું મારા મા બાપ નો એકનો એક દીકરો છું બાપલા. મારા પણ એક ને એક જ વર છે. નાનપણ થી ઉછેરી ને હમણાં મોટા કર્યા છે. જો હું તને ખુશ કરું તો તું છોડી દઈશ ને? છોડી દેજે. અમને છૂટા મેલી છે બાપલા, અમને તને પગે લાગી. છોડી દે અમને. નાદાન છોકરો, પેલા તમે મને રાજી તો કરો. બંધ કરો, આવી રીતે કરો, જરા સરખી રીતે નાચ કરો અને પછી ગાઓ, સમજો? આવું નહીં, જરા મજા આવે એવું બીજું ગીત ગા. મને મજા આવી જોઈએ. હા
ગીત ઠીક છે પણ જરા સારું મને મજા આવી જોઈએ એવું ગીત ગા ગાઓ હવે હું તમને ખાઈશ. આમ મારો બેઠો રાક્ષસ રાજી છો છે તો કબૂલ નથી કરતો. હવે આપણને ખાઈ જશે, મીઠું મરચું ફબરાવ્યા વગર ખાઈ જશે, કાચા ને કાચા ખાઈ જશો. હવે આવડો અંશ રાક્ષસ આપણને શું ખાવાનો હતો? અને ખાઈ જાય તો આપણે એના પેટમાં ધડબડાટી મચાવી દઈશું, ત્યાં જ પછી કોઈને ખાઈ ના શકે. હા, આપણે એના પેટમાં ગરબો ગાશું. એ છોકરી, તમારા જેવા કેટલા ને હું મારા પેટમાં પચાવી ગયો છું, સમજ્યા? હું રાક્ષસ તો છું પણ જોડે જોડે જીન પણ છું, એટલે હું મન ફાવે ત્યાં, મન ફાવે રીતે, મન ફાવે તે બધી જગ્યાએ, મન ફાવે બધા રૂપ લઈને રહી શકું છું અને ફરી શકું છું. જાજા ગપ્પુ મારે છે, ગપ્પુ. આ ગપ્પુ નથી, હકીકત છે, સાચી વાત છે. એમ તો તું આમાં ઉતરી બતા તો જ હું તને સાચો રાક્ષસ કે જીન માનું. હે, તમને મારી વાત ઉપર શંકા છે તો હમણાં જ હું તમારી બાટલીમાં જઈને દેખાડું છું, જોજો. હવે આપણે એને ખાઈ જજો. જોયા ને બામણ ભાયડા ના ભડાકા, એ આ રાક્ષસ ને કેવો પૂરી દીધો શીશામાં. હવે જાઓ જાઓ, એ તો માં ખોડિયા ના પ્રતાપે એ આ શીશામાં પૂરાયો છે, નહીં તો આપણા બંને ક્યારના એના પેટમાં હોય, સમજ્યા? એ વાત સાચી. હો, જય ખોડિયાર માં. બહુ ખોટો થયો બાપલા, બહુ ખોટો થયો. જવા જેવો હું હતો અને ઈ ગયો. નથી ગયો બાપુ, જીવ તો પાછો આવ્યો બાપુ. એ મને તન જીવલા એલા ઘર છે ભાગે, એનો હું કઈ ભૂત નથી. ભૂત હોય તારો બાપ, હું તો જીવ તો પાછો આવ્યો બાપા. રાક્ષસ ક્યાં? હું તારે આશરે છું માં. ગોરાણી ગોરાણી ગોરાણી, જો જો આપણા છોકરા આવી ગયા પાછા માં. તમે મને એમ કેમ કઈ રીતે પાછા આવે? તારા આશીર્વાદ થી અમે બંને પાછા આવી ગયા. મારા આશીર્વાદ થી નહીં ગાંડા,
માં ખોડિયાર ની આશીર્વાદ ઈ ખોડીએ તો આપણા મન ની હંધી એ મુરાદો માથે પાણી ફેરવી દીધું છે અને આપણે આમને એમ રહી ગયા દાંત પીસતા અને એનો તો વાળે વાંકો નથી થયો સમજા હવે આપણી ચોટલી એના હાથમાં છે બાપુને કાને વાત નાખીને તો આપણે બંને રહી જશું જંતર વગાડતા ખીચ તો એવી ચડે છે ઈ ખોડી માથે કે જીવતે એની ખાલ ઉથેડું સેનાપતિજી એક માર્ગ છે માર્ગ શું અડદના પુતરા ભૂમા ભંડાર્યા છે આપણે અને બાપુ પાસે ખોડીનું નામ દઈએ તો કુંવરની કતલ થાય અને એમાં નામ આવે ખોડીનું મોમડીઓ ખોડી એ આવું કરે જ નહીં સામાન હું એ મારા ઠાલા શબ્દ માથે ભરોસો મેળવાનું નહીં કહું મહારાજ મહારાજ નો જય હો સાચું કે પેલા અડદના પુતળા તે જ તૈયાર કર્યા તાને હા શું કામ રાણીને સંતાન ન થાય ઈ હાટુ કોના કેવાથી મોમડીઓ અને એની દીકરી ખોડીના લઈ જવાને આ શેનો ગોકીરો છે સામાન ચાલો જઈને જોઈએ શું છે આ બધું અસલી ધમાલ છે મહારાજ આ આપના કુંવરનો જીવ લેવા આવ્યો તો કુંવરનો જીવ લેવા નીચ રામખોર શા માટે કોણ શા માટે મને ન મારશો મને ન મારશો મને તો કેવું આવ્યું તું કોણે કીધું તું કુંવરનો જીવ લેવાનું કોણે કીધું તું બોલ બોલ રામખોર બોલ બોલા ચારણની ખોડીએ એને મને ઘરે બોલાવી અને આકડું કામ કરવાનું કહ્યું હતું મહારાજ મોમડીઓ ખોડી એ બધા આવું કામ શું કામ કરે મહારાજ એ તો તમે એના સંતાનોને લાકડાની પેટીમાં નાખીને પાણીમાં પધરાવવાનો હકમ દીધો હતો ને એનું વેર લેવા એ સેનાપતિ જાવ આને લઈ જાઓ આને પણ કેદમાં નાખી દો ચાલ ચાલ રાણી ભોળાનાથની મહેરબાનીથી કુમાર બચી ગયા કોણ છે તું હું યમદૂત છું તારો જીવ લેવા આવ્યો છું જીવ લેવા હા આ શીશી હમણાં પડશે ફૂટશે અને એમાંથી દાળમો રાક્ષસ બહાર નીકળશે એ તને મારી નાખશે અને મારે તારો જીવ લઈને જવાનું છે ના એ શીશીને હું દૂર ફેંકી આવીશ હવે બહુ મોડું થયું છે ગોર તારું આયકું અહીં પૂરું થાય છે પૂરું ક્યાંથી થાય માત ફોડિયાના આશીષથી 15 વર્ષ હું નાનો થયો છું ના મોટો થયો છે તારી કઈ ભૂલ થતી હશે ઓછા કરવાને બદલે ઉમેરા હશે જા જઈને જોઈ આવ તું આમ મને વેલો વેલો લઈ જઈશ તો યમરાજ તારા ઉપર ચીરાશે તને ચાકરીમાંથી કાઢી મૂકશે તારા બૈરા છોકરા રજડી જશે અરે પણ હા તારે કઈ છોકરા બોકરા છે કે નહીં ના તો મારી વાય ફેરા રાખીશ તારે છોકરા બોકરા થશે નહીં ના તારે છોકરા નહીં થાય ના તારે છોકરા નહીં થાય તારે છોકરા નહીં થાય તારે છોકરા નહીં થાય તારે છોકરા રહી થાય ના ગોર છોકરી જાગો કહું છું ઊંઘી તો નથી ગયા ને છોકરી ગોર ને તો ઉમે છોકરા છોકરા દેખાય છે ગોર જાગો કહું છું શું થયું આ રાડ્યુ છે ના દેવ છો રાડું ન પડું તો શું કરું એક કહું છું તું ગરીબ પા વિધવા થતા રહી ગઈ હે પાકી આવાથી આવાથી પડશે ફૂટશે એમાં રાક્ષસ મને મારી રાખશે એ બગને પડવા દેતા નહીં ફૂટવા દેતા નહીં એમાં મારો જીવ છે કોઈ કૂતરું પાડે કોઈ બિલાડું પાડે કોઈ પોપટ પાડે મારા દીકરા દિનિયાને શું સૂઈજું કે કરવા રાક્ષસ પડ્યો છોકરી અને તે આવતી હો તો શું પીવો લે પાણી હોય તો બધા પીવડાવે ના હોય ને પીવડાવ તો ખુલી જાણું Thank you.
કરી દે માં, માં અમે મૂર્ખ તારું પાછું લેવા નીકળ્યા હતા, માં માં અમને માફ કરી દે, માં 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 માફ કરી દે. બાટલી માં પડ્યો પડ્યો બીવડાવે બાટલી માં પડ્યો નબળો બાટલી માંથી બહાર નથી નીકળે એમ તો એ મારા હું મારવાનો છે. દાળમાં રાક્ષસે આપણા ગામમાં દેખા દીધી છે, ગામ ને ગામના લોકોનો જીવ જોખમમાં છે. શું જાઓ સેનાપતિને જઈને કહો કે સાબદા થાય અને અટાણે હું એની સામે જાઉં છું. મહારાજ, આડા ફરીને રાણી અપશુકન ન કરાવો. આ સ્થળે રાક્ષસ નહીં કા હું નહીં. માખુડિયાર, મારા સૌભાગ્યની રક્ષા હવે તારે હાથ છે. તમે વગર વાંકે અમને કેદમાં નાખ્યા, એમને ઢોર માર માર્યો, ભાઈ બંધીની ફોંડપ લગાડી. હવે તમે કયા મુએ મારી ખોડી પાસે આવે છો? અમને ક્ષમા કરો, જઈએ તો સજા દીધો, પણ આ રાક્ષસ તો નિર્દોષ રહી હશે રોજ નાખશે. કનો કનો અમાર સજા રહી હશે દેશો. માં, આ રાણી રૂપાથી નથી બોલતા, આ તો રૈયતની પોકાર છે. મને રજા દે, મેં આશીષ દે માં. ભલે દેશો, આશીષ મારા, ની રક્ષા ઉપર વાળા. જા માં, હું આમને ની મળિયાજીને મારી હારે રાજમહેલે લઈ જાઉં છું. Thank you.
खांडे खांडे खपर से भरा जगदम्बा तो खोड़िया। मां 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 मैं तने अन्याय करो छे मां, तारा बापू ने वगर वाके वांझिया मेणू मारी दुखी दुखी कर्या छे मां, तमने भाई भांडू ने लाकड़ा नी पेटी मां पूरी पानी मां पधरा दीधा मां, माँ तने वगर वाके कैद में नाखी मने क्षमा करो माँ, मने क्षमा करो। तू तो राजा दलनु भोणो पण कानो काचो, कोकनी वातु मां आवीने त्या अन्याय करो छे एटले तने हुं माफ करीश, पण साचा गने गाने माफ नहीं करू, इने तो इना कर्यानी सजा जरूर मळशे। અત્યાર લગીમાં તો રાક્ષસે ખોડીને ને મહારાજને રેસી નાખ્યા છે, હવે આપણો માર્ગ મોકળો, તમે રાજાને હું આના તું કન્યા જગતવીત સેનાપતિ, તમે ગાંડાને હું કોડ્યો, તમે ગાંડાને હું કોડ્યો, હું કોડ્યો ને તમે ગાંડા, અને આ શું હે? કૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજા ધીરાજ સામન પાના, તું પ્રધાન હું સામન મહારાજ પ્રધાન जगवी जाता चकी तदाता गुण गाता दर्शन पाता बहुहर खाता कमा कमा कोड़ल माता खाना धारे रिपुरोलता खड़क वरे रगदौली राता भक्तो हारे जोड़ा नाता कमा कमा कोड़ल माता ए कमा कमा कोड़ल माता ए कमा कमा कोड़ल माता ખોડલ તારી દુનિયાની આડી વાડી વાડી ના અમે છોડવારી લું, ખોડલ તારી દુનિયાની આડી વાડી વાડી ના અમે છોડવારી લું, આઈ તારી ફરતી છે રખવાળી વાડી ના અમે છોડવારી લું, ખોડલ તારી આપણા આઈ તારી મમતાનો વિંધણ ઓઢા
છોડને ઉછેર જેરેલો છોડલ તારી ભાવનગર નરેશ સામે થવાનું મારું ગજું નહીં, તો મુઠ્ઠીભર માણસો માટે નરેશ મારી આખી રૈયત ને રહેતી નાખે. તમે મારો આશરો માગી મને ધન સંકટ માં ના મૂકો. ના મહારાજ, શરણે આવેલા ને પાછા ન મોકલાય. પાળિયા બંધ નું કબૂલ, પણ પારોટલી પગલા ન ભરાય, નકર મરદ ની તલવારો ની ઝાકપ લાગે ને રૈયત માં ખમીર લાજે. ભલે માં, તમારું રખોપું હશે તો હું જરૂર આશરો આપીશ. હાલો દરબારગઢ માં. ભાવનગર નરેશ ની જય હો. અંદાતા, આપણા કેદીઓ ને એભલ વાળા એના રાજ માં આશરો આપ્યો. શું વાત કરે, એને કેવડાવો કે આપણા કેદીઓ ને છોડી દે, નકર નરેશ ની તોપુ ના નિશાન એના રાજ્ય માથે મંડાશે અને એના ગામ ના ગામ ભડકે ભરશે. અમને જવા દે મહા, અમને જવા દે, નહીં તરી આખું ગામ હળગાવશે અને હજારો મનહેક ના મરદા ઢાળશે. માં ના, એમ ન જવાય. એ ભલે તોપ ના ગોળા વરસાવતો, ભલે રાજી થતો. આપણા કેદીઓ ને પાછા નહીં સોંપે એમ તો જાઓ, તોપ ના ગોળે એના રાજ્ય ને સળગાવીને રાખ કરો.
મહારાજ ગરબ થઈ ગયો. એબલવાળાના મહેલ ને સામે તામાના ઘર સર્જાઈ ગયો. પેટના ગોળા અથડાઈને આપના લશ્કર માથે પડ્યા. એને એમના ઉપર તો ફૂલ થઈને વર્ષ્યા. શું? મેં તો આવું ક્યારેય નથી સાંભળ્યું. ચાલો હું પોતે આવીને જ જોઉં છું. નજરે જોયા છતાંય માનવામાં નથી આવતું. એમ લાગે છે કે આ કોક અસુરની માયા છે. ના મહારાજ, આ તો ખુરિયાર માનો પરચો છે. એ તો દેવી છે. દેવી? દેવી? જો દેવી હોય અને મને અહીં આવીને પરચો દેખાડે તો હું માનું. મારા પારખા લેવા જેલા રહીશ. એમ? એટલે તું જ ખોડિયાર છો? આ ખાખરાના ઝાડને જો તું ધૂણાવી દે ને તો હું માનું કે તું સાચી દેવી છો. ધૂણશે? આ ઝાડ જરૂર ધૂણશે. છે ભલે જળ, પણ એમાં એ જીભ છે, એ જરૂર ધૂણશે. માં, મને ક્ષમા કરી દે કે મેં તારી પરીક્ષા લીધી અને હું તને ઓળખી ન હકો. નરેશ. માં, મારું એક વેણ રાખીશ? જરૂર રાખીશ નરેશ. તો મારી હારે ભાવનગર હાલમાં તારા આવવાથી મારી ધરતી પાવન થશે, અને જો તું ના પાડીશ તો મારું માથું હું તારા ચરણોમાં ધરીશ. ભલે નરેશ, હું વચને બંધાવું છું કે હું તારી હારે આવીશ. તું આગળ થાજે, હું પાછળ રહીશ. પણ જોજે, તારા રાજમાં હું પગ નહીં, એ પેલા પાછું વાળીને જોઈશ નહીં, નકર ત્યાંથી એક ડગલું પણ હું આગળ નહીં વધું. જય માં ખોડિયાર. ઓય મારી, ઓય મારી, ઓય મારી, હસન નથી થતો. એ રામ, આના કરતા તો કોઈ મારી ના કરતો સારો છૂટો. એ રામ, હવે સર નથી થતો. ઓય ભાડી રે, મા ખોડિયાર ને બહુ, તમે મા ખોડિયાર ને દુભે છે. તમે એમની ક્ષમા માંગો તો તમને આમાંથી છુટકારો મળશે. હાલો હાલો હાલો, સેનાપતિ સામુ એ મારો ભેરું છે, એને પણ સાથે લઈ લઈએ. હા, એમને પણ સાથે લઈ લઈએ. હે માં, હે માં, માં તું તો સાક્ષાત જગદંબા, અમને હંધાઈને ઉગાર્યા, ધન છે તને. માં, અમને ક્ષમા કરી દે. માં, અમને ક્ષમા કરી દે. એમને સાજા કરી દે. માં, એમને સાજા કરી દે. ખોડિયાર માતાની જય. ખોડિયાર માતાની જય. માં ખોડિયારની જય. માં ખોડિયારની જય. માં ખોડિયારની જય. હાલમાં તને લેવા આવ્યો છું. તૈયાર છો ને? હા નરેશ, હાલો. આશુ, તું જઈ રહી છે અમને સૌને મેલીને, તારી માને મેલીને. ના બેટા. આશુ બાપુ, રડો છો? સંસાર માંડ્યો, આઠ આઠ સંતાનોની હેત પ્રીતથી મોટા કર્યા, હજુ એ મેં છૂટતી નથી, હજુ એ ધર્મ નથી. તેવા વાળાએ દીધું, એને જ આપણે ભૂલી જશું? આ તો એનામાં એ જ થવાની વેળા છે, એના જ તેડા. રડો નહીં બાપુ, આજ્ઞા આપો. બેટા. બેન, તો અમે હારે આવશું ખોળી? તમે? ના ના, હારે આવ્યા તા તો હારે જ જશું. ના ના માં, તે તો મને દીકરો દીધો, મારી રૈયત ના રખોપા કર્યા, અને હવે હાલે જશું? અમને આમ નોંધારા મેલી ને? હું તો તમારી આંખ્યો થી અળગી થાઉં છું, તો સદાય તમારી હારે જ છું. કામ પડે ત્યારે સાચા મન થી સાથ દેજે, જરૂર આવીશ. Thank you.
Jai! Makoriarni! Jai!
કટવાય તો નહીં ગયું હોય નરેશ, તે મને વેન દીધું તું કે તું પાછું વાળીને જોઈશ નહીં, પણ તે તારું વેન તોડ્યું, તારી ધીરજ ખૂટી, મારી માથેનો ભરોસો તૂટ્યો, પણ હું મારું વેન નહીં તોડું, હવે હું આગળ નહીં વધું, આવી જતીશ વર્તેશ ભાઈ. માં, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કર, હાલ મારી વાહે માં, હાલ. ના નરેશ, હવે જગત હારીની લેણ દેણ પૂરી થઈ, માં હું હંધાની વચાડે નહીં રહું, તોય ભેળી જ રહીશ, સદાય રૂડા કામ કરજે, તારા ભાલા માંથી ચકલી થઈને બેસીશ, ને તને શકન દઈશ, અવળા કામ થી આગો રહેજે, ને હંધાયનું કલ્યાણ કરજે. માં આરતી ઉતારો માની આરતી ઉતારો.